સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માલકંદેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર વ્યવસ્થાપકો દ્વારા વાતે ગાતે સવારી કાઢવામાં આવી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા શ્રી માલકંદેશ્વર દાદાની ઘરે ઘરે પ્રજ્ઞાવી કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પાંડવોના સમયથી અતિ પ્રાચીન મંદિર શ્રી માલકંદેશ્વર મહાદેવની દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિના દિવસે પાલખી સ્વરૂપે નગરયાત્રા કાઢવામાં આવી હતી અને અગાઉથી નોંધણી થયેલ શિવભક્તોના ઘરે દાદાની પધરામણી કરવામાં આવી હતી. જ્યારે શ્રી માલકંદેશ્વર મહાદેવ દાદાની સવારી વર્ષમાં 2 વખત નીકળે છે, જેમાં શિવરાત્રિ તથા જન્માષ્ટમીમાં શિવરાત્રિના દિવસે દાદાની સવારી નાની ભાગોર બજાર ચોક તથા ગામના અંદરના રૂટોમાં જાય છે, જ્યારે જન્માષ્ટમીના દિવસે હાઈવે એપ્રોચ રોડથી ભાંખરિયા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં તથા દુકાનોમાં પધરામણી થાય છે. આમ આ વર્ષે પણ શ્રી માલકંદેશ્વર દાદાની સવારી દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળી હતી અને દાદાએ ભક્તોના ઘરે ઘરે જઈ આશીર્વાદ આપ્યા હતા, જ્યારે ભક્તો દ્વારા દાદાની પધરામણી કરાવી દાદાની આરતી ઉતારી પોતે ધન્યતા અનુભવી હતી. દર વર્ષે દાદાની પાલખી ભૂદેવો તથા પટેલ સમાજના યુવાનો દ્વારા નિયત સમય અને અગાઉ નક્કી કરેલ રૂટ ઉપર થઈ દાદાની સવારી ભક્તોના ઘરે ઘરે લઈ જવામાં આવે છે અને સંધ્યાકાળ પહેલાં દાદા સવારી પરત મંદિરમાં પહોંચી જાય છે. જો કે કોરોનાની મહામારીને લઈને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે દાદાની પાલખી નીકળી હતી અને પાલખીમાં ફરજિયાત માસ્ક પહેરેલ શિવભક્તો જોવા મળ્યા હતા. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. દર વર્ષે પ્રાંતિજ ગામમાં શ્રી માલકંદેશ્વર મહાદેવ મંદિરની પધરામણી માટે નગરયાત્રા દર વર્ષે નીકળે છે. જન્માષ્ટમી અને શિવરાત્રિ આખા ગામમાં ભગવાન શિવજીની નગરયાત્રા નીકળે છે અને ઘેર ઘેર પધરામણી કરવામાં આવે છે. ચાલુ સાલે આ કોરોના સંક્રમણના કારણે, કોવિડ-19ના કારણે આ વખતે ભયંકર મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માટે માસ્ક પહેરીને અને આ પાલખી કાઢવામાં આવી છે અને ઘણી લોકોને ના પણ પાડવી પડી છે. ફક્ત મામૂલી પાલખીની પધરામણી કરી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે બધાના ઘેર પધરામણી થાય એવી અપેક્ષા છે. ભોળાનાથને વિનંતી કરીએ છીએ, ભોળાનાથની પ્રાર્થના કરીએ છીએ, હર હર મહાદેવ.